हेलो एवरीवन, हाउ यू ऑल? होप यू ऑल आर डूइंग वेल। किड्स, आज आपणे थर्ड स्टैंडर्ड में इंग्लिश सब्जेक्ट में करवाना छे नंबर फॉर्मिंग, जो कि ए अगाउ आपणे ऑलरेडी 151 थी 170 सुधी करी चूकेल छे, राइट बच्चा लोग? तो चलिए आज आपणे नंबर फॉर्मिंग कंटिन्यू करवाना छे 171 थी लईने 180 सुधी। सो आर यू रेडी किड्स? चलिए बिफोर वी स्टार्ट लेट्स सी वन क्वॉट। अपने स्टार्ट करता पहला एक क्वॉट जोई लिए। बिलीव इन योर सेल्फ एंड यू विल अनस्टॉपेबल। बिलीव इन योर सेल्फ एंड यू विल बी अनस्टॉपेबल। तमे अगर पोतानी जात ऊपर यकीन करशो ने तो तमने कोई स्टॉप नहीं करावी सके, अनस्टॉपेबल। કેમ કે તમને એટલું યકીન છે કે હા આ મેં કરી શકીશ, હા આ મારાથી થઈ જશે, તો પછી તમે હર ચીઝ હાસિલ કરી શકો છો। રિલેટેડ ટુ ઇલ્મ, આપણા એજ્યુકેશન નોલેજને લઈને વાત થાય છે, હા જીદ નહીં બચ્ચા લોક। તો ચલીએ આજે આપણો જે ક્વોટ છે એ છે બિલીવ ઇન યોર સેલ્ફ। આપણે હંમેશા પોતાની જાત ઉપર યકીન રાખવું જોઈએ અને પછી તમે જુઓ કે તમે એક અનસ્ટોપેબલ પર્સન થઈ જશો, તમને કોઈ સ્ટોપ કરી શકશે નહીં। તો ચલીએ આઈ વુડ લાઈક ટુ રિક્વેસ્ટ યુ ઓલ ટેક યોર બુક એન્ડ પેન્સિલ। તમે પોતાની બુક અને પેન્સિલ લઈ લ્યો અને મિસની સાથે શરૂ કરીએ। તો ચલીએ આઈ ગીવ યુ 30 સેકન્ડ, ઇન બેટવીન યુ હેવ ટુ ટેક યોર બુક એન્ડ પેન્સિલ। ચલીએ લીધી બુક અને પેન્સિલ। તમને લાસ્ટ લેક્ચરનું યાદ છે બચ્ચા લોકો? લાસ્ટ લેક્ચરમાં આપણે નંબર ફોર્મિંગ કર્યા હતા, તો ઇન વર્ડ્સ કોને કહેવાય અને ઇન ફિગર કોને કહેવાય યાદ છે? યસ, ઇન વર્ડ્સ એટલે કે સ્પેલિંગ અને ઇન ફિગર એટલે અંક। ઇન ફિગર એટલે સંખ્યા, જે સંખ્યા હોય એને ઇન ફિગર કહેવાય। તો યાદ છે ને બચ્ચા લોક? તો ચલીએ શરૂ કરીએ। ચલીએ બધાએ બુક અને પેન્સિલ લઈ લીધી, શરૂ કરીએ। 171 171, આપણે માર્જિંગમાં લખવાનું છે 171। માર્જિંગમાં લખીએ 171। શું કહેશું એને? 171। ચલીએ હવે આપણે લખશું ઇન ફિગર। શામાં લખશું? ઇન ફિગર, 171 ઇન ફિગર છે, રાઈટ? હા, ને હવે જે સ્પેલિંગ લખશું એ શું કહેવાશે? ઇન વર્ડ્સ। શું કહેવાશે? ઇન વર્ડ્સ। તો ચલીએ લખીએ ઓ એન ઈ 1 H U N D R E D 100 S E V E N T Y 70 O N E 1 I'll repeat O N E 1 H U N D R E D 100 SEVENTY 70 ONE done। આપણે લખ્યું આઉટ ઓફ ધ માર્જિંગ, એટલે કે લાઇન્સમાં લખ્યું, માર્જિંગ એટલે હાંસિયામાં લખવાનું નથી। માર્જિંગ એટલે હાંસિયામાં ફક્ત આપણે ઇન ફિગર 171 લખવાનું છે। તો ચલીએ સ્પેલ આઉટ કરીએ મારી સાથે ઓ એન ઈ 1 H U N D R E D 100 S E V E N T Y 70 O N E 1 71। તો ચલીએ લખ્યું બચ્ચા લોક 71 171। Done।
171. डन बच्चा लोग, आई रिपीट 171. लख यू. चलिए हवे गयो नंबर आउसे 172. लखिए 172. हवे नी स्पेलिंग क्या आउसे, जो एरो क्या जाए छे, हाँ नीचे, हवे नीचे आउसे स्पेलिंग, सु आउसे स्पेलिंग, लखिए. चलिए स्पेलिंग लखिए, ओ एन ई वन एच यू एन डी आर ई डी 100 एस सी वी ई एन टी वाई 70 टी डब्ल्यू ओ 2 172. Done. Lakhyu. 172. 172. Apne margin ma lakhsu. 172. આપણે લખીએ માર્જિંગમાં, શામાં લખશું, માર્જિંગમાં, આઉટ ઓફ ધ માર્જિંગ લખશું સ્પેલિંગ, ઓ એન ઈ વન એચ યુ એન ડી આર ઈ ડી 100 એસ સી વી ઈ એન ટી વાય 70 ઓ એન ઈ વન લખ્યું. चलिए डन बच्चा लोग, आई होप यू ऑल हैव रिटन विथ मी. तम बद्दा मारी साथे लखो छो ने. 172 डन. चलिए हवे कयो लखसु, तो चलिए मारी साथे पहला तो बोलिए 171 172 173 173 लखिए 173 आप लख 173 આપણે શા લખી, શામાં લખશું, માર્જિંગમાં, આઉટ ઓફ ધ માર્જિંગ શું લખશું, યસ ઇનવર્ડ્સ. તો ચલીએ પહેલા આપણે 173 માર્જિંગમાં લખીએ, એટલે કે હાંસિયામાં. ડન. ચલીએ હવે આપણે આઉટ ઓફ ધ માર્જિંગ શું લખશું, સ્પેલિંગ, એટલે કે ઇનવર્ડ્સ. હવે સ્પેલિંગ જોવી નથી, મિસ બોલે છે ને તમે લખો. ચલીએ ડિક્ટેટ કરું મેં તમને, ઓ એન ઈ વન એચ યુ એન ડી આર ઈ ડી આઈ રિપીટ ઓ એન ઈ વન એચ યુ એન ડી આર ઈ ડી 100 ડન. આઈલ રિપીટ, મેં 3 ટાઈમ્સ બોલીશ, ઓકે. ઓ એન ઈ વન એચ યુ એન ડી આર ઈ ડી 100 એસ સી વી ઈ એન TY SCVEN TY 70 Done.
लकी बच्चा लोग, एस ई वी ई एन टी वाई 70. શું આવશે પછી? યસ, ટી એચ આર ડબલ ઈ, ટી એચ આર ડબલ ઈ 3. ચલીએ મેચ કરો, મેચ કરીએ. ઓ એ ડી 1, એચ યુ એન ડી આર ઈ ડી 100, એસ સી વી ઈ એન ટી વાય टी एच आर डबल ई 3 लख्यू, मैच करियो, परफेक्ट लखी थी. तमारे साथे साथे मैच पण करता जवानू छे. हाँ, पहला मिसे तमने डिक्टेट कर्यु एटले मिस खाली बोले अने तमारे लखवानू छे ने पछी तमारे मैच करवानू छे कि तमे जे लख्यू ई करेक्ट छे के नहीं ज्यारे मिस स्पेलिंग देखाड़े. चलिए जोई लीधुं. આમાં એક ચીજ શું કોમન છે બચ્ચા લોક? 1 પણ આવે જ છે, 100 પણ આવે જ છે, 71 પણ આવે જ છે અને 3 પણ આવે છે. જોયું? ચાલીએ. 170 બદલાય છે ખાલી 1, 2, 3. શું બદલાય છે? શું બદલાય છે? ખાલી લાસ્ટ નંબર અને લાસ્ટ નંબરના સ્પેલિંગ. જોયું? લાસ્ટ નંબર બદલાય છે અને લાસ્ટ નંબરનો સ્પેલિંગ બદલાય છે. ડન. જોયું બચ્ચા લોક? ચલીએ ડન. લખાઈ ગયું. ડન. હવે કયો નંબર આવશે? તો સે અલોંગ વિથ મી, ઓ એની 1, એચ યુ એન ડી આર ઈ ડી 100, એસ સી વી ઈ એન ટી વાય 70, ટી એચ આર ડબલ ઈ 3. જોયું? 173. ચલીએ હવે મારી સાથે બોલીએ. One hundred seventy-one, one hundred seventy-two, one hundred seventy-three. પછી શું આવ્યું? વાપસ 173? નહીં, 174. તો ચલીએ લખીએ. 174. આપણે માર્જિંગમાં લખવાનું છે. 174 માર્જિંગમાં લખીએ એટલે કે ક્યાં? યસ, હાંસિયામાં. તો ચલીએ હવે આઉટ ઓફ ધ માર્જિન શું લખશું? આઉટ ઓફ ધ માર્જિન લખીએ. સ્પેલિંગ વેરી ગુડ. આઉટ ઓફ ધ માર્જિન લખીએ ઇન વર્ડ્સ. લખીએ ઓ એની 1, એચ યુ એન ડી આર ઈ ડી 100, એસ સી વી ઈ એન ટી વાય 70, F O U R 4. I'll repeat. O N E 1, H U N D R E D 100,
SEVENTY 70 FOUR 4 done 174 luck you चलिए 174 इहतु इन फिगर हवे इन वर्ड्स में आपने लख्यू ओ ए नी वन एच यू एन डी आर ई डी 100 एस सी वी ई एन टी वाई 70 एफ ओ यू आर 4 डन चलिए हवे कयो नंबर आवशे तो से अलोंग विथ मी मारी साथे बोलो 171 172 173 174 175 तो चलिए लिखिए 175 इन मार्जिन 175 मार्जिन में लखीए एटले के हाँसिया में इन फिगर एटले अंक में इन फिगर आपणे लखीए 175 लख्यू आउट ऑफ द मार्जिन लखीए ओ ए नी 1 एच यू एन डी आर ई डी 100 एस सी वी ई एन टी वाई 70 लख्यू लख्यू बच्चा लोग FIVE 5 डन बच्चा लोग लख्यू इन वर्ड्स चलिए हवे कयो नंबर आवशे आपणे लख्यू 175 नाउ विच नंबर विल कम 176 वेरी गुड तो चलिए बोलिए 176 मार्जिन में लखीए 176 राइट इन अ मार्जिन आउट ऑफ द मार्जिन मार्जिन नी बार आपणे लखीए स्पेलिंग ओ एन ई 1 एच यू एन डी आर ई डी 100 एस सी वी ई एन टी वाई लख्यू ओ एन ई 1 एच यू एन डी आर ई डी एस सी वी ई एन टी वाई 70 एस आई एक्स 6 लख्यू बच्चा लोग चलिए डन ओ एनी 1 से विथ मी एच यू एन डी आर ई डी 100 एस सी वी ई एन टी वाई 70 एस आई एक्स 6 डन चलिए लखाई गयू
176 પછી કયો નંબર આવે બચ્ચા લોક તો ચલીએ સે અલોંગ વિથ મી 101 બરાબર ને નહી 171 172 173 174 176 177 કયો નંબર આવ્યો 177 તો ચલીએ 177 આપણે માર્જિનમાં લખીએ 177 માર્જિનમાં લખીએ લખ્યું આઉટ ઓફ ધ માર્જિન લખીએ સ્પેલિંગ લખીએ ઓ એન ઈ 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 S E V E N T Y 70 લખ્યું ડન S C V E N 7 ડન બચ્ચા લોક લખાઈ ગયું 177 લખ્યું તમે 177 ચલીએ આઈલ રિપીટ ઓ એન ઈ 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 એસ સી વી ઈ એન ટી વાય 70 એસ સી વી ઈ એન 7 177 ડન લખાઈ ગયું બચ્ચા લોક 177 ચલીએ પછી કયો નંબર આવશે તો સે વિથ મી ઓ એની 1 એમ બોલશું નહીં લખીએ 178 હવે લખીએ એની સ્પેલિંગ ઓ એન ઈ 1 ઓ એન ઈ 1 એચ યુ એન ડી આર ઈ ડી 100 લખ્યું SEVENTY SEVENTY લખ્યું 70 EIGHT 8 EIGHT
GHD8 લખ્યું. ડન બચ્ચા લોગ. ડન બચ્ચા લોગ. चलिए से अलोंग विथ मी 179 આપણે માર્જિનમાં લખશું. 179 માર્જિનમાં લખીએ, આઉટ ઓફ ધ માર્જિન લખીએ. 179 ની સ્પેલિંગ લખીએ, HONE HUNDRED 100 લખ્યું. આઈલ રિપીટ, ONE HUNDRED 100 SEVENTY 70 NINE 9 ડન. ચલીએ ડન બચ્ચા લોગ. લખ્યું, આઈલ રિપીટ, SEVENTY 70 NINE 9 79. ચલીએ હવે કયો નંબર આવશે તો સે વિથ મી 101 બરાબર ને, 9 171 172 173 174 175 176 180 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
स्पेलिंग लिखिए ओ एन ई वन एच यू एन डी आर ई डी हंड्रेड लिखियो ई आई जी एच टी वाई एटी लिखियो ई आई जी एच टी वाई एटी लिखियो बच्चा लोग 180
લખ્યું. ચલીએ હવે આપણે અહીંયા આજનું આપણું નંબર ફોર્મિંગ ફિનિશ કરીએ છીએ. હવે વાત કરીએ હોમવર્ક વિશે. આજનું આપણું હોમવર્ક છે, શું છે આજનું હોમવર્ક? વન ટાઈમ ઇન યોર ફેરબુક. આજે આપણે જે લખ્યું છે એ બધું આપણે વન ટાઈમ આપણી ફેરબુકમાં કરવાનું છે. ઓકે બચ્ચા, લો તો આજે આપણે જેટલું લખ્યું છે એ બધું વન ટાઈમ ફેરબુકમાં લખશું અને સાથે સાથે ફેરબુક પણ મેન્ટેન કરશું. ઓકે બચ્ચા, લો તો ચલીએ, નાવ ઇઝ ટાઈમ ટુ સે ગુડ બાય. ગુડ બાય, થેન્ક યુ સો મચ કિડ્સ, એન્ડ કીપ લર્નિંગ. ગુડ બાય.